हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। आज ना वीडियो में आपने सामाजिक विज्ञान के अंदर पार्ट नंबर 4 मध्ययुगीन स्थापत्य शहरों व्यापारी और कारीगरों एना विषय की माहिती आपने मेळवी रहा था। लास्ट वीडियो में आपने जोयो हतो के मध्ययुग दरमियान कया स्थापत्यों की स्थापना थई हती, एमां राजपूत युग, त्यारबाद दिल्ली सल्तनत अने मुगल साम्राज्य दरमियान विशेष प्रकारना स्थापत्यों की रचना थई हती तेना विषेनी आपणे चर्चा करी हती। त्यारबाद आपणे गुजरातना स्थापत्यों विषेनी माहिती मेळवी के गुजरात छे तेमां सोलंकी काळ ए सुवर्ण युग तरीके ओळखाय छे अने ए समयगाळा दरमियान ગુજરાતમાં ઘણા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું, જેમ કે પાટણની રાણીની વાવ છે, સહસ્ત્રલિંગ રામ છે, મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર છે, ત્યારબાદ સિદ્ધપુરની અંદર આવેલું રુદ્ર મહાલય છે, તેવા અનેક સ્થાપત્યોના નિર્માણ વિશેની આપણે માહિતી મેળવી હતી। હવે આપણે આગળ જોઈશું કે આ સમયગાળા દરમિયાન જે દિલ્હી સોરી રાજપૂત યુગ હતું ત્યારબાદ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। तो दिल्ली सल्तनत की स्थापना थी और ए गाड़ा दरमियान में घना स्थापत्यों की रचना करी थी। तो क्या स्थापत्यों की रचना थी थी एना विषय की माहिती हमें आप आग जीशू। तो आप जो कि राजपूत युग दरमियान से पाटण राजधानी गुजरात में पाटण से गुजरात की राजधानी शहर थू, परंतु त्यारबाद दिल्ली सल्तनत की स्थापना थता दिल्ली सल्तनत की स्थापना थता ईस्वी सन 1411 में अहमद शाहे वहीवटी अनुकूलता माटे राजधानी ने पाटण थी खसेड़ी अने अमदावाद लई गया। क्या लई गया? अमदावाद। अहमद शाहे पोताना नाम पर थी एक नवुं नगर वसाव्युं जेनुं नाम अहमदाबाद हतुं, पण धीरे धीरे ए अमदावाद तरीके ओळखावा लाग्युं। અને રાજધાનીનું શહેર હતું એટલે એમાં ઘણા બધા અમદાવાદની અંદર દિલ્હી સલ્તનતનું જે સલ્તનત શાસનકાળ હતું એ દરમિયાન રાજધાનીનું શહેર બનતા એમાં ઘણા અગત્યના સ્થાપત્યનું નિર્માણ થયું હતું, જેમાં અમદાવાદનો કોટ, ભદ્રકાળીનો કિલ્લો, ત્યારબાદ જામા મસ્જિદ, ચાંપાનેરમાં આવેલો કિલ્લો, ત્યારબાદ ચાંપાનેરમાં આવેલી અડાર ભગતની જે રૂડાદેવીની વાવ છે, જેને આપણે અડાલજની વાવ તરીકે હાલ ઓળખીએ છીએ, આ બધા સ્થાપત્ય કલાના એક બેમૂળ નમૂના છે જે અમદાવાદની અંદર આવેલા છે। એ સિવાય પણ ગુજરાતમાં પણ અમદાવાદ સિવાય પણ આ સમયગાળા દરમિયાન અનેક સ્થાપત્યોનું નિર્માણ થયું હતું, જેમાં મોજી કુતુબ જેને હાલ આપણે કાંકરિયા તળાવ તરીકે ઓળખીએ છીએ એ, ત્યારબાદ નગીના વાડી, ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકામાં આવેલી મસ્જિદો, કેમ કે સલ્તનત કાળ દરમિયાન આનું નિર્માણ થયું હતું એટલે એમાં કિલ્લાઓ, મસ્જિદો અને એ બધાનું પ્રમાણ વધારે હતું। તો એ સમયગાળા દરમિયાન મોજે કુતુબ જેને હાલ આપણે કાંકરિયા તળાવ તરીકે ઓળખીએ છીએ, ત્યારબાદ નગીનાવાડી, ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકામાં આવેલી કેટલીક મસ્જિદો પણ અગત્યના સ્થાપત્યો હતા। એ સિવાય અમદાવાદમાં આવેલી સીધી સૈયદની જાળી, સીધી સૈયદની જાળી જો તમે કોઈ જોઈ હોય અમદાવાદમાં જાઓ તો એક ઉત્કૃષ્ટ નમૂનો છે સ્થાપત્ય કલાનો, વિશ્વમાં જાણીતી છે, વિશ્વમાં આવેલી સ્થાપત્ય કલામાં એક ઉત્કૃષ્ટ નમૂનો છે કે બારીની અંદર આખી પથ્થરની બારી છે, એની અંદર છીણી અને અથોણીની મદદથી જે કોતરણી કરવામાં આવી છે એકદમ બેમૂન છે, એકદમ ઉત્કૃષ્ટ નમૂના તરીકે ઓળખાય છે। એ સિવાય એ સમયે કેટલાક જૈન જે સ્થાપત્યો છે એની પણ રચના કરવામાં આવી હતી, જેમાં જૈન મુનિ પાર્થિપ્ત સુરી દ્વારા પાલિકામાં જે શેત્રુંજ પર્વત આવેલો છે એની અંદર જૈન મંદિરોનું બાંધકામ કરવામાં આવ્યું હતું। એ સિવાય પાવાપુરી છે, તો જે શેત્રુંજ પર્વત છે, પાલિકા અને પાવાપુરી એ બે એવી જગ્યાઓ છે જે ઊંચાઈએ પર્વત પર આવેલા એવી જગ્યાઓ છે જ્યાં ઘણા બધા મંદિરો એક સાથે જોવા મળે છે, અને આ જગ્યાઓમાં 24 તીર્થંકર જે જૈન મુનિઓના 24 તીર્થંકર છે, તો એક જ જગ્યાએ 24 તીર્થંકરો ને આપણે જોઈ શકીએ છીએ, એની સ્થાપના ત્યાં કરવામાં આવી છે। એ સિવાય જે પાલિતાણાના મંદિરો છે પાવાપુરીના અને સમેત શિખર છે, તો આ જૈન
મધ્યકલામાં મંદિરો એક ઉત્કૃષ્ટ નમૂના તરીકે ઓળખવામાં આવે છે અને એ સમયગાળા દરમિયાન આ મંદિરોનું નિર્માણ થયું હતું. જૈન મુનિ પાલગુપ્ત સુરી દ્વારા આ જૈન મંદિરોનું અને વિશ્વમાં કોઈ પણ જગ્યાએ એક જ સ્થળે આવી રીતે પર્વત પર આવેલા આટલા બધા મંદિરો તો એ આપણને ક્યાં જોવા મળે છે? તો પાલિતાણામાં અને પાવાપુરીમાં જોવા મળે છે. અને ચોવીસે ચોવીસ તીર્થંકરોની સ્થાપના અહીંયા કરવામાં આવી છે. બધા તીર્થંકરોના આપણને અહીંયા દર્શન થાય છે. એ સિવાય ગુજરાતના પાળિયા એ સ્થાપત્ય કલામાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પાળિયા છે એ કોઈ મોટા બાંધકામ કે એવું નથી. પાળિયા એક પથ્થર હોય છે, એક વિશિષ્ટ પ્રકારના પથ્થર હોય છે જેને વીરોની યાદમાં બનાવેલા હોય છે. અને ખાસ કરીને ગુજરાતમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ વીરગતિ પામે છે કોઈ ખાસ ઉદ્દેશથી કોઈ ખાસ રીતે લડીને ત્યારે જે તે ગામના લોકો કે જે તે યુદ્ધમાં મૃત્યુ પામે છે તો એ લોકો એ સૈનિકની યાદમાં એ વ્યક્તિની યાદમાં પાળિયા બંધાવે છે. અને આવા પાળિયાઓ ક્યાં બાંધવામાં આવે છે? તો યુદ્ધભૂમિના સ્થળે અથવા તો પછી એ વ્યક્તિના ગામના સીમાડે આવા પાળિયાઓ બાંધવામાં આવે છે. હાલ પણ આપણે ગુજરાતમાં ઘણી જગ્યાએ જોઈએ છે તો ગામની બહાર સાઈડે સિંદૂર લગાવેલા પથ્થરો હોય છે. તો એ સિંદૂર લગાવેલા પથ્થરો છે, કોઈ સામાન્ય પથ્થર નથી, એ પાળિયા છે જેની પાછળ કોઈને કોઈ વીર વ્યક્તિની કોઈ વીર ગાથા જોડાયેલી હોય છે. જો તમારા ગામમાં હોય તો તમે તમારા ગામમાં આવેલી કોઈ જૂની વ્યક્તિ હોય, આપણા દાદા હોય કે દાદાની ઉપરની કોઈ વ્યક્તિ હોય એવાને પૂછશો તે પાળિયા સાથે જોડાયેલી કથા પણ તમને કહેશે શું વાત જોડાયેલી છે. તો કોઈ વીર પુરુષની વાત આવા પાળિયાઓ સાથે જોડાયેલી હોય છે. કેટલીક વાર સ્ત્રીઓ છે એ પણ બહાદુરીપૂર્વક સતી થતી હોય છે તો એવી સ્ત્રીઓના પણ પાળિયા ઘણી જગ્યાએ જોવા મળે છે, જેને સતીના પાળિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પાળિયા એટલે ગુજરાતની એક ખાસ વિશેષતા ગણવામાં આવે છે. આ પાળિયાઓની અંદર જામનગરની અંદર આવેલો જામનગરની અંદર આવેલો ગુજ્જર હોળીનો સુરજ કુંવરબાનો જે પાળિયો છે એ અને સોમનાથ મંદિરની પાસે આવેલો હમીરજી ગોહિલનો પાળિયો એક પાળિયાઓનો વિશિષ્ટ નમૂના તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય પણ આપણે જોઈએ તો આપણે ગુજરાતમાં ઘણા ગામોની બહાર આપણને આવા પાળિયા જોવા મળે છે. પાળિયા એટલે સિંદૂર લગાવેલા એવા વિશિષ્ટ, એનો આકાર ચોક્કસ હોય છે, એવા વિશિષ્ટ આકારના સિંદૂર લગાવેલા જે આપણને પથ્થરો જોવા મળે છે એને પાળિયા કહેવામાં આવે છે. અને આવા જામનગરનો સુરજ કુંવરબાનો જે પાળિયો છે અને સોમનાથ મંદિર પાસે આવેલો હમીરજી ગોહિલનો પાળિયો એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તો ગુજરાતમાં પાળિયાઓ છે એક ખૂબ ઉત્કૃષ્ટ નમૂના ગણાય છે. અને આ પાળિયાઓ છે તો પાળિયાઓની દર વર્ષે એ વીર પુરુષની જ્યારે પુણ્યતિથિ આવે છે એ સમયે આ પાળિયાઓનું પૂજન કરવામાં આવે છે અને જે તે વ્યક્તિને યાદ કરવામાં આવે છે. તો આ હતા મધ્યકાલીન યુગ દરમિયાન, મધ્યકાલીન સમય દરમિયાન જે સ્થાપત્યનું બાંધકામ કરવામાં આવ્યું હતું. એ આપણે જોઈ કે એ સિવાય આ સમયે સંગીત કલા અને સાહિત્યનો પણ સારો એવો વિકાસ થયો હતો. સંગીત કલા અને સાહિત્યનો પણ મધ્યયુગના સમયગાળા દરમિયાન સારો એવો વિકાસ થયો હતો. તો હવે આપણે જોઈએ કે મધ્યકાલીન યુગ દરમિયાન કઈ કઈ કલાઓનો વિકાસ થયો હતો. એમાં સૌથી પહેલી જોઈએ આપણે ચિત્રકલા વિશેની માહિતી મેળવીએ. તો હવે જોઈએ આપણે મધ્યયુગકાળ દરમિયાન ચિત્રકલાનો જે વિકાસ થયો હતો એના વિશે માહિતી મેળવીએ. તો મધ્યયુગ દરમિયાન બાપરના સમયથી ચિત્રકલાનો સારો એવો વિકાસ થયો હતો અને એ સમયગાળા દરમિયાન ગુલશન ચિત્રાવલી અને હંસનામા જેવા ચિત્ર ગ્રંથોની રચના પણ થઈ હતી. આવા ચિત્ર ગ્રંથોમાં શું હોય છે કે જે તે સમયના સામાજિક જીવન વિશેની આપણને માહિતી મળે છે કે જેમાં ચિત્રો દ્વારા જે તે સમયનું રાજકીય લોકજીવન વગેરે વિશેની આપણને માહિતી આપવામાં આવે છે. એ સિવાય એ સમયે આકા રીઝા નામના એક પ્રખ્યાત ચિત્રકાર થઈ ગયા જેમને નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. એ સિવાય પણ જે મુઘલ બાદશાહો હતા એમના શાસનકાળ દરમિયાન પણ ચિત્રકલાનો સારો એવો વિકાસ થયો હતો. બાબરના સમય
પશુ પક્ષી અને પુષ્પ એટલે કે ફૂલોના ચિત્રો જોવા મળતા હતા. ત્યારબાદ અકબરના સમયગાળા દરમિયાન એ સિવાય ચિત્રોની અંદર છબી ચિત્રોનો સમાવેશ થયો. છબી ચિત્રોનું પ્રમાણ વધારે હતું. અને ત્યારબાદ જહાંગીર આપણે જોયું કે જહાંગીર રાજા જહાંગીર પોતે પણ ચિત્રકલાના એટલા શોખીન હતા. એટલે જહાંગીરના સમયગાળા દરમિયાન જ્યાં ચિત્રકલા હતા એમાં પ્રસંગોને લગતા પ્રાસંગિક ચિત્રો, પ્રસંગોને લગતા અને તહેવારોને લગતા ચિત્રો, એટલે કે એ સમય તહેવારોની ઉજવણી, જે પ્રસંગો છે એની ઉજવણી કેવી રીતે કરવામાં આવતી એને લગતા ચિત્રોની રચના પણ કરવામાં આવી હતી. એ સિવાય આ થયું મુસ્લિમ જે રાજાઓ હતા એના ચિત્રો. એના સિવાય ગુજરાતની અંદર પણ રાજસ્થાનમાં, ગુજરાત અને ત્યારબાદ રાજસ્થાનમાં મેવાડ, જયપુર અને મારવાડ તથા કોટા શૈલીના ચિત્રો જોવા મળતા હતા. અને ગુજરાતના જે ચિત્રો હતા એ તળપદી, સાદી અને પ્રાસંગ કથાને પ્રસંગને અનુરૂપ જે ભાષાઓ હોય છે એને લઈને ચિત્રો દોરેલા હતા. તે કોઈ પણ જીવન છે, કોઈ પણ કથા છે તો એને અનુરૂપ ચિત્રો એ ગુજરાતમાં જોવા મળતા હતા. તો આ રીતે મધ્યયુગ દરમિયાન ચિત્રકલાનો સારો એવો વિકાસ થયો હતો. ત્યારબાદ જોઈએ સંગીત કલા. તો એ સમયે સંગીત કલાનો પણ સારો એવો વિકાસ થયો હતો. આપણે જોયું કે આપણો દેશ ભારત છે હિન્દુઓનું શાસન હતું પહેલા, એટલે ભારતીય સંગીત તો હતું જ, પણ એની સાથે સાથે જ્યારે સતત યુગની સ્થાપના થઈ, મુગલ સામ્રાજ્ય આવ્યું ત્યારબાદ, એટલે સંગીતમાં પણ ઇસ્લામિક શૈલીનું જે સંગીત છે એ પણ એની અંદર આપણને જોવા મળતું હતું. એમાં સૂફી સંગીતનો સમાવેશ થયો. ત્યારબાદ એ સમય ગયેલા મહાન સંગીતકારો અમીર ખુશરો, તો અમીર ખુશરો દ્વારા કવાલીની રચના કરવામાં આવી અને એમણે ધ્રુપદને બદલે ખ્યાલ પદ્ધતિ દાખલ કરી. આમ સંગીતની અલગ અલગ રીતો છે, તો ધ્રુપદને બદલે એમણે ખ્યાલ પદ્ધતિ દાખલ કરી. એ સિવાય દેવગીરીના સાવંત દેવે સંગીત રચના કર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામના સંગીતને લગતા જે ગ્રંથો છે એ લખ્યા છે, કે એની અંદર તમને સંગીત વિશેની એના અલગ અલગ જે રાગો છે એ વિશેની બધી માહિતી આપણને જોવા મળે છે. એ સમયનું જે જીવન છે એની માહિતી સંગીતમાં અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી હોય છે. અને તાનસેન આપણે જોઈએ કે અકબર રાજાના જે નવ રત્નો હતા એમાંના એક તાનસેન એ શાસ્ત્રીય ગાનના એક ઉત્કૃષ્ટ હતા. એ સમયે તાનસેન જેવું શાસ્ત્રીય ગાયકમાં મળવું મુશ્કેલ હતું, તો એ તાનસેન છે એ શાસ્ત્રીય ગાયક તરીકે ખૂબ પ્રખ્યાત હતા. તો આ રીતે એ સમયગાળા દરમિયાન સંગીત કલાનો પણ સારો એવો વિકાસ થયો હતો. ત્યારબાદ છે સાહિત્ય કલા. તો સાહિત્ય કલા છે તે જુદા જુદા ક્ષેત્રોમાં અનેક ગ્રંથોનું નિર્માણ થયું હતું એ સમયે. જેમ કે આપણે જોયું કે રાજપૂત યુગ દરમિયાન સિદ્ધાર્થ જયસિંહના કહેવાથી હેમચંદ્રાચાર્ય હેમ સિદ્ધ હેમ શબ્દાનું શાસન વ્રતની રચના કરી. એ સિવાય જે મુગલ સામ્રાજ્ય છે, દિલ્હી સલ્તનત છે, એ કાળ દરમિયાન જે તે રાજાઓ પોતાના જીવન પર આધારિત ગ્રંથો લખાવતા, એ સમયના લોકજીવન આધારિત, તો એ સમયે હેમચંદ્રાચાર્ય દ્વારા સિદ્ધ હેમ શબ્દાનું શાસન, જયદેવ દ્વારા ગીત ગોવિંદમ, નારાયણ દ્વારા ગીતોપદેશ, ભાસ્કરાચાર્ય દ્વારા સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી નામનો ગ્રંથ, ચંદ્રવરદાયીનો પૃથ્વીરાજ રાસો, ત્યારબાદ અમીશ ખુશરો દ્વારા તુગલકનામા અને તારીખે દિલ્હી, ઇબ્ન બતુતા દ્વારા કિતાબુલ ઇન્દ રહેલા, પદ્મનાભ દ્વારા કાનડદે પ્રબંધ અને મોહમ્મદ જાયસી દ્વારા પદ્માવત નામના ગ્રંથની રચના કરવામાં આવી હતી. અને આ ગ્રંથો છે જે તે સમયના એક ઉત્કૃષ્ટ ગ્રંથોમાંના ગ્રંથો ગણવામાં આવે છે. એ સિવાય પણ ઘણા ગ્રંથોની રચના કરવામાં આવી હતી, જે તે સમયે બાબરનામા, અકબરનામા, રાજાઓ પોતાના જીવન જે છે તે પોતાના જીવન ઉપર જે ગ્રંથો લખાતા એવા પણ ગ્રંથો પણ જે આપણે જોયા હાલ એ બધામાં ઉત્કૃષ્ટ ગ્રંથો હતા. એની રચના આ સમયગાળા દરમિયાન થઈ હતી. ત્યારબાદ જોઈએ લોકનૃત્યો અને હસ્તકલા. તો લોકનૃત્યો એ આપણે જોઈએ કે ગુજરાતની સંસ્કૃતિ છે એનું અગત્યનું અંગ છે. તો ગુજરાત એની લોક સંસ્કૃતિ અને ભરતગૂંથણ માટે ખૂબ જાણીતું છે, વિશ્વભરમાં જાણીતું છે.
गुजरात में प्रदेश प्रमाण लोक नृत्य बदलाय से दरेक प्रदेश ने पोता लोक नृत्य हो तो लोक नृत्य અને પોતાના ગુજરાત કામ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. એમાં ગુજરાતના મુખ્યત્વે નાટક અને ભવાઈ એ વિશ્વભરમાં જાણીતી છે કે અસ્થાયી ઠાકર દ્વારા ભવાઈની લેખન પણ થતું અને એનું ભવાઈ છે એ ભવાઈ ભજવવામાં આવતી હતી અને એનું મુખ્ય શ્રેય અસ્થાયી ઠાકરને ફાળે જાય છે. ગુજરાતના ભવાઈ અને નાટકો છે એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. એ સિવાય ઝાલાવાડના પશુપાલકો દ્વારા કરવામાં આવતું કુડો નૃત્ય પણ દેશ વિદેશમાં જાણીતું છે અને તરણેતરનો મેળો ભરાય છે. એ મેળા નો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન એ મેળામાં કુડો નૃત્ય કરવામાં આવે છે અને દેશ વિદેશના જે પર્યટકો છે તે પર્યટકો આ નૃત્ય જોવા માટે ત્યાં આવે છે. ત્યારબાદ ગુજરાતના રાસ ગરબા પણ વિશ્વભરમાં જાણીતા છે. આપણે જોઈએ કે હવે ફક્ત ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાં પણ રાસ ગરબા ઘણા રાજ્યોમાં થાય છે અને વિદેશમાં પણ હવે રાસ ગરબાનું પ્રમાણ વધ્યું છે. હવે આપણે મનોરંજન માટે મોજ શોખ માટે રાસ ગરબા રમીએ છીએ પણ રાસ ગરબા એ મુખ્યત્વે શક્તિની આરાધના પૂજાનું પ્રતીક ગણાય છે. કે પહેલાના સમયમાં લોકો માટે માથા પર માતાજીની શક્તિને એટલે કે મા અંબેની માંડવી લઈ અને એમની જે માંડવી હોય એ માથે મૂકી અને ત્યાં એમની આસપાસ ગરબે ઘૂમતા હતા. તો શક્તિની પૂજા આરાધનાનો એક વિશિષ્ટ તહેવાર તરીકે ગરબા રાસ ગરબા કરવામાં આવતા હતા જે હાલ વિદેશ દેશ વિદેશમાં જાણીતા છે. હવે તો રાસ ગરબાને લઈને આપણે એને વિવિધ પોશાકોમાં પણ વિવિધતા જોવા મળે છે. અલગ અલગ ભરતકામ કરેલા જે પોશાકો છે એ લોકો પહેરે છે. ચણિયા ચોરી છે, કેડિયા છે, એનો પણ ઉપયોગ થાય છે અને એના વિશિષ્ટ પહેરવેશને કારણે પણ એ વિશ્વભરમાં રાસ ગરબા ખૂબ જાણીતા થયા છે. એ સિવાય ભરતકામ વિશે જોઈએ કે હસ્તકલા તો જે કચ્છનું છે ભરતકામ, ત્યારબાદ એનું મૂર્તિકામ, પાટણના પટોળા છે, જામનગર અને જેતપુરની બાંધણી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાટણના પટોળા તો 11મી અને 12મી સદીમાં એક વિશિષ્ટ ભાતના પટોળા બનાવવામાં આવતા. ત્યારથી 11મી 12મી સદીથી જે પટોળાનું નિર્માણ કાર્ય થાય છે તો પાટણના પટોળા તો સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. એવા પટોળાનું નિર્માણ વિશ્વમાં બીજે ક્યાંય થતું નથી જે પાટણમાં થાય છે. પટોળા પહેરવી હવે સાડીઓ મળે છે, ઘણું બધું મળે છે પણ જે ઓરિજિનલ પટોળા છે એ પાટણ સિવાય આપણને ક્યાંય જોવા મળતા નથી. એ સિવાય કચ્છનું જે ભરતકામ છે એ પણ સમગ્ર વિશ્વમાં ખૂબ જ જાણીતું છે અને મોતીકામ. ત્યારબાદ જામનગર અને જેતપુરની બાંધણીનું જે કામ છે બીજી જગ્યાએ મળે છે પણ જે વસ્તુ આપણને ત્યાં મળે છે એવી આપણને બીજે ક્યાંય જોવા મળતી નથી. તો આ રીતે સમયે લોક નૃત્ય અને હસ્તકલા ક્ષેત્રે પણ ગુજરાતમાં સારો એવો વિકાસ થયો હતો. ત્યારબાદ હવે છે શહેરીકરણ. એ સમયગાળા દરમિયાન અનેક શહેરોનું નવા શહેરો નિર્માણ પામ્યા હતા. ત્યારબાદ અનેક શહેરો હતા જેનું શહેરીકરણ થયું હતું એટલે કે પહેલેથી સ્થાપિત શહેરો હતા જેનું શહેરીકરણ થયું હતું. તો કયા શહેરો હતા, કયા નવા સ્થાપિત થયો, કયા શહેરોનું શહેરીકરણ થયું એ મુદ્દો હવે આપણે ચર્ચા કરીશું. હવે જોઈએ શહેરીકરણ. તો આપણે જોઈએ કે આ સમયગાળા દરમિયાન શહેરીકરણ જે નગરો હતા એનું શહેરીકરણ ખૂબ ઝડપથી અને સારા એવા પ્રમાણમાં થયું હતું. ગુપ્તકાળ દરમિયાન જે નગરોની રચના હતી એના સામે નવા નગરોએ સ્થાન લીધું, એનું શહેરીકરણ થયું. અને આપણે જોયું કે રાજપૂત યુગ દરમિયાન જે રાજધાનીના નગરો હતા એનું શહેરીકરણ થયું હતું. એમાં મુખ્યત્વે ગુજરાતમાં અહીરવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત અને ખંભાત જેવા શહેરો હતા એનું શહેરીકરણ થયું હતું. અમદાવાદ તો આપણે જોયું કે સલ્તનત કાળ દરમિયાન એને રાજધાનીનું નગર બનાવ્યું એટલે એમાં સાહિત્ય, કલા અને સ્થાપત્યનો પણ સારો એવો વિકાસ થયો હતો. એ સિવાય અહીરવાડ, પાટણ, ચાંપાનેર, સુરત, ખંભાત વગેરેનું પણ સારું એવું શહેરીકરણ થયું હતું, એનો વિકાસ થયો હતો. ત્યારબાદ દિલ્હી વિશે જોઈએ તો દિલ્હીનો સૌથી વધારે વિકાસ થયો હતો. કેમ કે આપણે જોયું કે જહાંગીર અને શાહજહાંના શાસનકાળ દરમિયાન છેક રાજપૂત યુગથી જ દિલ્હી એ વેપાર, વાણિજ્ય અને રાજકીય ક્ષેત્રે ખૂબ મહત્વ ધરાવતું હતું. પરંતુ જહાંગીર અને શાહજહાંના સમયગાળા દરમિયાન
दिल्ली ने खूब महत्व वधी गयो। एक व्यापार मुख्य केंद्र ए समयगाळा दरमियान दिल्ली बनी गयो हतो अने एना कारणे शहरीकरण सौथी वधारे प्रमाणमां आपणने ए समयगाळा दरमियान दिल्ली में जोवा मळे छे। त्यारबाद दिल्ली में लाल किला नुं निर्माण करवामां आव्युं एटले एनो विस्तार पण वधवा लाग्यो। तो आ समयगाळा दरमियान सौथी वधु शहरीकरण ज्यां जोवा मळे छे तो ए दिल्ली में आपणने जोवा मळे छे। ए सिवाय लाहोर, जौनपुर अने ढाका ए व्यापारी मार्ग में आवता होवाथी आ शहेरोनो विकास पण एटले के एनुं शहेरीकरण पण सारा एवा प्रमाणमां ए समय जोवा मळे छे। ए सिवाय अमृतसर जे सिख धर्मनुं ज्यां सुवर्ण मंदिर आवेलुं छे जेने आपणे गोल्डन टेम्पल तो रखीए छीए तो एक सिख धर्मनुं महत्वनुं धार्मिक स्थान होवाथी અમૃતસરનો પણ શહેરીકરણ એનો વિકાસ પણ સારા એવા પ્રમાણમાં થયો હતો। ત્યારબાદ દક્ષિણ ભારતમાં આવેલું દેવગીરી એ ઉત્તર અને દક્ષિણને જોડતું એક મહત્વનું કેન્દ્ર ગણવામાં આવે છે। દક્ષિણ ભારતમાં આવેલું દેવગીરી ઉત્તર અને દક્ષિણ ભારતને જોડતું મહત્વનું કેન્દ્ર ગણવામાં આવે છે। એ સિવાય મરાઠા એટલે કે જ્યાં મહારાષ્ટ્રનો આપણે ભાગ હોય છે એમાં પુણે, સતારા, ગ્વાલિયર, વડોદરા વગેરે સારા એવા પ્રમાણમાં વિકાસ થયો હતો। એનો વિસ્તારો પણ વધ્યા હતા, એનું શહેરીકરણ પણ સારા એવા પ્રમાણમાં થયું હતું। એ સિવાય યુરોપીય પ્રજાનું આગમન થયું, આપણે જોયું કે મુગલ સામ્રાજ્યકાળ દરમિયાન જહાંગીરના સમયમાં સૌથી પહેલા યુરોપીય જહાજ તમારે અગાઉ આગળ ભણવામાં આવશે કે કાલિકટ બંદરે આવીને ઉતર્યું હતું। તો એ સમયગાળા દરમિયાન યુરોપીય આગમન ભારતમાં થયું અને ધીરે ધીરે એમની અવર જવર વધી અને છેલ્લે આપણે જોયું કે આપણા દેશ ઉપર યુરોપીય પ્રજાનું શાસન હતું। તો યુરોપીય પ્રજાના આગમનના કારણે જે દરિયા કિનારાના વિસ્તારો અત્યારે દીવ, દમણ, ગોવા, સુરત, ત્યારબાદ મુંબઈ છે, કોચી, પાંડિચેરી, મદ્રાસ, ચંદ્રનગર જેવા શહેરોનો સારા એવા પ્રમાણમાં વિકાસ થયો હતો। યુરોપીય પ્રજા વેપારમાંથી આવતી એટલે આ શહેરો વેપારના કેન્દ્રો પણ બન્યા હતા। વેપાર વાણિજ્યનો સારો એવો વિકાસ અહીંયા જોવા મળે છે। આ શહેરોનું શહેરીકરણ પણ સારા એવા પ્રમાણમાં થયું હતું અને ત્યાં યુરોપીય પ્રજા હાલ પણ આ શહેરોમાં આપણને યુરોપીય પ્રજાના ઘણા એવા સ્થાનો જોવા મળે છે। એ સિવાય આપણે જોઈએ તો વિજયનગર સામ્રાજ્ય અને વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી હમ્પી। તે હમ્પીને હુનર, ઉદ્યોગ અને વેપાર વાણિજ્યનું એક વિશિષ્ટ સ્થાન ગણવામાં આવે છે। વિજયનગરની રાજધાની હમ્પી એના જે સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મરી મસાલા હતા એની યુરોપીય દેશોમાં માંગ હતી અને આ બધું મરી મસાલા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ વગેરે યુરોપીય દેશોમાં આયાત હતી અને હમ્પીમાંથી ત્રણ પ્રકારના સોનાના સિક્કા મળી આવ્યા છે। એના કારણે વેપાર વાણિજ્યનું પણ એક શ્રેષ્ઠ સ્થાન હશે એવું માનવામાં આવે છે। તો વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી વેપાર વાણિજ્ય અને જે કલા ક્ષેત્રે, કલા અને સાહિત્ય ક્ષેત્રે અને હુનર ઉદ્યોગ ક્ષેત્રે એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે। એ સિવાય ગુજરાતમાં ભરૂચ, ખંભાત અને સુરત, આપણે ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, ખંભાત અને સુરત પણ વેપારના એક મહત્વના બંદર રહ્યા છે। દરિયા કિનારે આવેલા હોય ત્યાં આંતરરાષ્ટ્રીય વેપારના મુખ્ય મથકો પણ હતા। એ સિવાય સુરતનો હીરા ઉદ્યોગ હાલ પણ ખૂબ જાણીતો છે। વિશ્વભરમાં હીરાનું સૌથી મોટું માર્કેટ ક્યાં છે તો સુરતમાં આવેલું છે અને સુરતમાં આવેલા વીરજી વોરા અને ગોપી મલિક જેવા સોદાગરો જે ખૂબ જાણીતા છે એ સુરતમાં થઈ ગયા છે। એ સિવાય સુરતમાં આવેલો જરીકામનો ઉદ્યોગ પણ વિશ્વભરમાં જાણીતો છે। એ સિવાય જોઈએ તો સુતરાઉ કાપડ, જહાજ બનાવવાનો ઉદ્યોગ પણ આ સ્થળોએ વિકાસ પામ્યા છે। જે મોટા જહાજો ભાંગવાનો ઉદ્યોગ છે એ પણ આ સ્થળોએ આપણને જોવા મળે છે। એ સિવાય મરી મસાલા, સુરતમાંથી મરી મસાલા, રેશમી કાપડ, સુતરાઉ કાપડ, હીરા છે અને એને લગતા બીજા અનેક ઉદ્યોગો છે તેનો દેશ વિદેશમાં ફેલાવ થયો છે। અહીંયાથી વસ્તુઓની ત્યાં આયાત કરવામાં આવતી હતી। તો આ રીતે જે આ દેશ સુરત છે તો એમાં ઉદ્યોગ ધંધા અને વિદેશી વ્યાપારના કારણે હુનર ઉદ્યોગ, ગોદામો બનાવવા, પેકિંગના વાહણો નવા બનાવવા, એને બાંધવાનો ઉદ્યોગ, એને તોડવાનો ઉદ્યોગ, નિવાસ સ્થાનની વણાટ કળા, છાપકામ વગેરેનો વ્યાપક પ્રમાણમાં અહીંયા વિકાસ થયો હતો।
तो आ समय गाळा दरमियान शहरीकरण पर सारा एवं प्रमाण में थयुं, शहरों विकास थयो हतो, घणा नवा उद्योगों अने उद्योगों विकास पण सारा प्रमाण में थयो हतो। तो आ तो आपणो मुद्दो शहरीकरण। आ साथे आपणो पाठ नंबर 4 अहींया कम्प्लीट थाय छे। अने नेक्स्ट वीडियो में आपणे पाठ नंबर 4 स्वाध्याय करीशुं। ओके, त्यां सुधी थैंक यू स्टूडेंट्स।